નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. આપની સાથે હું છું ઝરણા. સમાચારો રાજકોટથી. રાજકોટના પડદરીમાં પાક વીમાને લઈ ખેડૂતો રસ્તા પર આવી કર્યું સત્યાગ્રહ આંદોલન, જેમાં હાર્દિક પટેલ, કોંગ્રેસ ધારાસભ્ય રજીત કગત્રા સહિત ખેડૂત સંગઠન અને ખેડૂતો રહ્યા ઉપસ્થિત. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોવૈયા ગામે હાર્દિક પટેલે ખેડૂતલક્ષી આંદોલન શરૂ કર્યું, ત્યારે ભાજપની ભગીની સંસ્થા એવી ભારતીય કિસાન સંઘે પણ ખેડૂતલક્ષી આંદોલનને ટેકો જાહેર કર્યો. જૂનાગઢમાં કોંગ્રેસના આગેવાનો કલેક્ટર કચેરીએ ભેગા થયા હતા. ભારેથી અતિભારે વરસાદને લઈ ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતો પરેશાન. કલેક્ટરને આવેદન આપી ઝાંસીની રાણીના પુતળા પાસેથી રેલી કાઢશે. પાક નુકસાન અંગે 90% સર્વેની કામગીરી પૂર્ણ થઈ, હવે કૃષિ વિભાગ મુખ્ય સચિવને તમામ રિપોર્ટ સોંપશે. કૃષિ વિભાગે 5.25 લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી. કમોસમી વરસાદને પગલે 6 લાખ હેક્ટરમાં પાક નુકસાન થયું હતું. બનાસકાંઠાના થરાદના ચારડા પાસે માઇનોર કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ, તો ખેતરોમાં ઢીંચોડસામાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન. કેનાલમાં પાણી છોડતા જ પડી રહ્યા છે ગાબડા. કચ્છના ભચાઉમાં નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં સર્જાયેલા ભંગાણ મામલે જીડબ્લ્યુઆઈએલના અધિકારીઓએ સમારકામ શરૂ કર્યું. ચોપડવા પાસે આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાં ભંગાણ સર્જાયાને 15 દિવસ વીતી ગયા બાદ તંત્રએ હવે કાર્યવાહી હાથ ધરી. મોટર વ્હીકલ એક્ટને લઈને રાજકોટ પોલીસે રેકોર્ડ બ્રેક, દંડ વસૂલ્યો. એક જ દિવસમાં 40.56 લાખનો દંડ ફટકારાયો. વ્હીકલ એક્ટ ભંગ કરનાર ચાલકો પર તવાઈ કરી 4 દિવસમાં 1.56 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. સુરતના એપીએમસી માર્કેટ પાસે રાહદારીને અડફેટે લેનારી બીઆરટીએસ બસમાં કરાઈ તોડફોડ. રાહદારીના મોતને પગલે બ્લુ સિટી બસ પર પથ્થરમારો. પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી. ભાભર તાલુકામાં ચોમાસાની સિઝનમાં પડેલા વરસાદને કારણે પાકને ભારે નુકસાન. એરંડાના પાકમાં ઈયળનો ઉપદ્રવ વધ્યો, તો ચાત્રા, તેતરવા, ઉચોસણ, સુઈગામ વિસ્તારમાં મોટા પ્રમાણમાં એરંડાના પાકમાં ઈયળો આવી ગઈ. ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકાને 6 મહિનામાં નવા સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરવા રાજ્ય સરકારના આદેશ, ત્યારે હવે સીમાંકનને લઈને વધુ તર્ક વિતર્ક થવા લાગ્યા. જામનગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા. 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. 6 કલાકમાં 6 ભૂકંપના આંચકા આવ્યા. જામનગરથી 23 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ. માવઠાને કારણે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પલળી ગઈ. યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક થઈ હતી, જેના લીધે તેને ખુલ્લામાં રાખવાની ફરજ પડી હતી. રાજકોટ યાર્ડમાં ખેડૂતોની પલળેલી મગફળીની હરાજી બંધ નહીં થાય. અંદાજે 20,000 ગુણી મગફળી પલળી, જેને લઈ ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. મગફળી પલળતા વેપારીઓએ મગફળી લેવાની પાડી ના, જેને લઈ ખેડૂતોમાં જોવા મળ્યો ભારે રોષ. 1 ડિસેમ્બરથી તમામ ટોલ પર ફાસ્ટેગ ફરજિયાત. 1 ડિસેમ્બરથી તમામ ટોલ થશે કેશલેસ. રોડ ક્રોસ કરવા માટે ફાસ્ટેગ હોવું ફરજિયાત. હવે વાહન ચાલકોને નહીં ઉભું રહેવું પડે લાઇનમાં. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું. રાજકોટ અને અમરેલીમાં કમોસમી વરસાદ. રાજકોટમાં માવઠાથી મગફળીને નુકસાન. 15 નવેમ્બરથી શિયાળાનો પ્રારંભ. અમદાવાદમાં 1.7 ડિગ્રી તાપમાન, તો 2 દિવસમાં ઠંડીનો ચમકારો વધશે. 4 શહેરમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે રહ્યું, જેમાં નલિયા 16.8 ડિગ્રી સાથે ઠંડુ ગાર રહ્યું. અમદાવાદમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા 3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ. કચ્છ, દ્વારકા અને બનાસકાંઠામાં પડશે વરસાદ. અમદાવાદના અનેક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ. વાતાવરણમાં રશકરોણ અને ધુમાડાનું પ્રમાણ વધ્યું. પિરાણા એરપોર્ટ, રાયખડ, ચાંદખેડા, બોપલ તેમજ સેટેલાઇટમાં હવા પ્રદૂષિત. અમદાવાદમાં 191 આઈએક્યુઆઈ નોંધાયો. મચ્છરોનો ઉપદ્રવ અને બ્રિડિંગ દેખાય તેવી 26 સાઇટ્સ કરાઈ સીલ. 264ને અપાઈ નોટિસ. છેલ્લા 2 દિવસમાં 839 એકમોમાં મચ્છર નિયંત્રણ કામગીરી હાથ ધરાઈ, તો 2 દિવસમાં 12.94 લાખનું વસૂલ કરાયો વહીવટી ચાર્જ. ગુજરાતમાં આ વર્ષે સ્વાઇન ફ્લુથી 192ના મૃત્યુ. દેશમાં 4થા સ્થાને ગુજરાત. નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી સ્વાઇન ફ્લુના 4,841 કેસ નોંધાયા અને 151ના મોત નિપજ્યા. ગુજરાત 5 વર્ષમાં 22,905 વ્યક્તિ સ્વાઇન ફ્લુની ઝપેટમાં. આવકવેરા રિટર્નમાં ખોટો આધાર કાર્ડ નંબર લખનારાઓને 10,000નો દંડ કરાશે. આવકવેરાના રિટર્નમાં પાન નંબરને બદલે આધાર કાર્ડ નંબર લખવાની છૂટ. આ વર્ષે જ કરાઈ નવી જોગવાઈ. બહુચર માતાજીને 45 તોલા સોનાનો હાર કરાયો અર્પણ. 21 લાખની કિંમતો 45 તોલા સોનાનો હાર બહુચર માતાજીના ચરણે અર્પણ કરાયો. એક વ્યક્તિની મનોકામના પૂર્ણ થતાં કરાયો સોનાનો હાર અર્પણ.
ગિરિમથક સાપુતારાના સર્પગંગા તળાવ કંઠના લેક ગાર્ડન એ રોશનીથી શણગારાયું. હવે પ્રવાસીઓ પણ સૂર્યાસ્ત બાદ મેળવી શકશે આનંદ. સૂર્યાસ્ત બાદ જોવાલાયક સ્થળો બંધ થતા પ્રવાસીઓ આનંદ નહોતા માણી શકતા. રાજ્યભરમાં આગામી 17 નવેમ્બરના રોજ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાશે, જેમાં 1.61 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા સાથે જોડાયેલા શાળાના સંચાલકોની જિલ્લા શિક્ષણ અધિકારી સાથે મહત્વની બેઠક. અમદાવાદ આવતી જતી 15 ફ્લાઇટ્સ 2 કલાક સુધી મોડી પડી, જેમાં સૌથી વધુ સ્પાઇસજેટની 8 ફ્લાઇટનો સમાવેશ. તો એર ઇન્ડિયાની 3, કતાર એરવેઝની 2, ઇન્ડિગોની 1 અને ઇથોપિયન એરલાઇન્સની 1 ફ્લાઇટ મોડી પડી. બુલકણા મુસાફરોની ચીજવસ્તુની હરાજીથી એરપોર્ટને વાર્ષિક 15 લાખની આવક. અમદાવાદ એરપોર્ટમાં મુસાફરો 4 મહિનામાં 1358 ચીજવસ્તુઓ ભૂલી ગયા. એરપોર્ટમાં લેપટોપ, કારની ચાવી, પાવરબેન્ક ભૂલનારા મુસાફરોની સંખ્યામાં વધારો. કાર્તિકી પૂર્ણિમાની રાત્રે સોમનાથમાં જોવા મળ્યો અદભુત નજારો. સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને સોમનાથ શિવલિંગ એક જ અક્ષથી જોવા મળ્યા. પ્રતિવર્ષ એક જ વાર રચાય છે આવો સંજોગ. ઘોઘા દહેજ સર્વિસે ડ્રેઝિંગનું લાગ્યું ગ્રહણ. રોરો ફેરી સર્વિસ હજુ 20મી સુધી કાર્યરત થવાના કોઈ એંધાણ નથી, ત્યારે ફરી ફેરી સર્વિસ શરૂ થાય તે માટે વિવિધ સ્તરે અધિકારીઓ અને ઉચ્ચ પદાધિકારીઓને કરાઈ હતી રજૂઆત. છોટાઉદેપુરના પાવી જેતપુરના વીરપુર ગામમાં દીપડાનો આતંક. 10 વર્ષના એક બાળક પર દીપડાનો હુમલો. વન વિભાગે કાર્યવાહી હાથ ધરી, દીપડાને પૂર્યો પાંજરે. ઇજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ. બોટાદ તાલુકા સહકારી સંઘ ખરીદ વેચાણ સંઘે ગત વર્ષે ખરીદેલી મગફળીના કમિશન પેટેના રૂપે આજ દિન સુધી જમા ન કરાવ્યા હોવાનું આવ્યું બહાર. કરોડો રૂપિયાના મગફળી કૌભાંડમાં નવો ઘટસ્ફોટ. 13 મંડળીઓને નથી ચૂકવાયા 11 કરોડ રૂપિયા. મંડળીઓને અપાયેલી રસીદ વેરહાઉસે ગણાવી નકલી. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ ગાંધીનગરમાં શરૂ થઈ બેઠકો. અમદાવાદના પાલડીની અંકુશ સ્કૂલમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ. સાયબર ક્રાઇમે કોલ સેન્ટર ઝડપી પાડી, 6 આરોપીઓની કરી ધરપકડ. કેળાના નડિયાદમાં આવેલા ન્યૂ શોરોક જૂની મિલમાં આગ લાગતા કર્મચારીઓમાં નાસભાગ. વિવેક મશીનરીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગેનું અનુમાન. 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ. કચ્છના માધાપર હાઇવે પાસેના કોલસાના ગોડાઉનમાં લાગી આગ. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. બનાસકાંઠાના કાંકરેજના ભલગામ પાસેથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ. હરિયાણાથી સામખિયારી દારૂ લઈ જવાતો હોવાનું ખુલ્યું. દારૂ અને ટ્રક સહિત 11.26 લાખનો મુદ્દામાલ જપ્ત. 2 વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ કરાઈ. વડોદરાના પાદરામાં યુવતીઓને હેરાન કરનારો પકડાયો. છેલ્લા 10 દિવસથી એકલતાનો લાભ લઈ યુવતીઓની છેડતી કરતો હતો. યુવકોએ વોચકોટથી યુવકને ઝડપી પાડ્યો અને તેને પોલીસ હવાલે કર્યો. અમદાવાદના કાગડા પીઠમાં 4 વર્ષના બાળકના અપહરણ કરાયેલ બાળક સુરત રેલવે સ્ટેશનથી બળ્યું. 25 કિલોમીટર સુધી બાળકને ચલાવાયું હોવાના સીસીટીવી આવ્યા સામે. ઘટના પાછળ હ્યુમન ટ્રાફિકિંગ ગેંગ હોવાની શક્યતા. રાજકોટ નગરપાલિકાની મહિલા સફાઈ કર્મીને માર્યો માર. મહિલા કામદારને સફાઈ મામલે માર્યો માર. મોબાઈલની દુકાન ધરાવતા શખ્સે માર માર્યો. મહિલા કામદારને માર મારતા સફાઈ કર્મીઓ રોષમાં. નવસારીમાં ટ્રાફિકના નિયમોના અમલીકરણને લઈ યુવક પોલીસ સાથે માથાકૂટ કરતો કેમેરામાં કેદ. યુવાન પાસે હેલ્મેટ ન હોવાથી પોલીસે 500નો દંડ માંગતા વિવાદ કર્યો. અરવલીમાં એક જ રાતમાં 3 મકાનોમાં ચોરી. ચોરે મોબાઈલ સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર. સીસીટીવીમાં કેદ થયા ચોરો. પોલીસે શરૂ કરી તપાસ. બનાસકાંઠાના થરાદમાં રાધનપુર નેશનલ હાઇવે પર ખાદ્યતેલ ભરેલું ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત. રસ્તા પર તેલની રેલમ છેલ થતા તેલ લેવા લોકોની પડાપડી. લોકોએ ચલાવી ખુલ્લેઆમ તેલની લૂંટ. રાજકોટના રાજનગર ચોકમાં લુખ્ખા તત્વોનો આતંક. દારૂના નશામાં રોડ પર ઉતરી આવી દુકાનો બંધ કરાવી જમાવ્યો રોફ. સાથે જ એક શખ્સે છરીના ઘા ચેકી કર્યો જીવલેણ હુમલો. સીએમ રૂપાણીની સુરતના નાગરિકોને દેવદિવાળીની ભેટ. 1660 હેક્ટર જમીનમાં રિઝર્વેશનમાંથી મુક્ત થતા બાંધકામ માટે બનશે ઉપલબ્ધ. લાભાર્થી નાગરિકોને મળશે સસ્તા દરે આવાસ. બાંધકામ ક્ષેત્રને મળશે વેગ. ગાંધીનગરમાં સરકારી સહાયમાં અપાતી સાયકલનું ઝડપાયું મોટું કૌભાંડ. સરસ્વતી સાધના સાયકલ સહાયમાં કૌભાંડ. ગાંધીનગરમાંથી ઝડપાયું આ કૌભાંડ. સહાયની સાયકલનું કરાયું બારોબાર વેચાણ. ખરીદનાર સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ કરી વાતચીત. સુરત જિલ્લાના 8 ગામોમાં જંત્રીના ભાવ બાબતે થયો હતો વિરોધ, પરંતુ સુરત કલેક્ટર અને જંત્રી કમિટીની બેઠકમાં આખરે આ ગામોને 7 ગણી જંત્રી આપવાની દરખાસ્ત તૈયાર કરાઈ, જેને મહેસૂલ મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાએ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં એલિસ્બ્રિજના રિનોવેશન રિસ્ટોરેશન માટે કન્સલ્ટન્ટની નિમણૂકની દરખાસ્ત કરી મંજૂર. એલિસ્બ્રિજના સ્ટ્રક્ચરના
વિવિધ પ્રકારના ટેસ્ટ બાદ તેનો હેરિટેજ ગેલેરી તરીકે કરાશે વિકાસ. અમદાવાદમાં મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કર્યા બાદ લોકોએ અપનાવી રહ્યા છે અવનવી તરકીબ. કેટલાક નંબર પ્લેટ સાથે કરી રહ્યા છે ચેડા. પંચવટી સર્કલ પાસે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પોલીસે એવા જ એક તરકીબ કરનારા શખ્સને પકડી ફટકાર્યો. 2500 રૂપિયાનો દંડ. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો નિર્ણય. ટ્રાફિક બ્રિગેડના જવાનો ચાલુ ફરજ દરમિયાન મોબાઈલ ફોન પોતાની પાસે નહીં રાખી શકે. ફરજ દરમિયાન ઉચ્ચ અધિકારીઓને ટ્રાફિક બ્રિગેડના જવાનો મોબાઈલ જમા કરાવી દેશે. હવે રાજકોટમાં ટ્રાફિકના નિયમને હળવાશમાં ન લેતા પોલીસ કમિશનરે હેડક્વાર્ટરમાં લગાવ્યા સીસીટીવી. લોકોથી લઈ અધિકારીઓ પર રખાશે નજર. 26/11 આતંકી હુમલામાં ઉપયોગમાં લેવાયેલ કુબેર બોટના માછીમારોને 11 વર્ષે 5 લાખની કરાઈ સહાય. હાઈકોર્ટના આદેશ બાદ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 5 લાખની કરાઈ સહાય. હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી મૃતકના પત્નીએ કરી હતી સહાયની માંગ. અમદાવાદ મુંબઈ વચ્ચે 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ટ્રેનો દોડાવવાનું બનશે શક્ય. રેલવે ટ્રેકોમાં ટેકનિકલી સુધારા કરી સ્પીડ વધારાશે. દિલ્હી મુંબઈ દિલ્હી કોલકાતા રૂટને એસી હાઈ સ્પીડ માટે પસંદ કરાતા તેનો લાભ મળશે. નવા આકર્ષણને કારણે સ્ટેચ્યુ પર પ્રવાસીઓ વધ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીની કુલ આવક 80.65 કરોડ રૂપિયા. સ્ટેચ્યુને જોવા રોજ 9000 પ્રવાસીઓ આવે છે તો દિવાળીની રજામાં રોજ 22000 પ્રવાસીઓ આવ્યા. અમદાવાદના ઉવારસદ ખાતે આવેલા અમેરિકાની એડવાઇઝરી કાઉન્સિલના હેરાલ્ડ ડિસોઝાએ કર્યા ચોંકાવનારા ઘટસ્ફોટ. ડિસોઝાના રિપોર્ટ અનુસાર ભારતમાંથી અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા જઈને કમાણી કરવાનો થયો ક્રેઝ, જેના કારણે તીવ્ર ગતિથી વધી રહી છે માનવ તસ્કરી. ભારતીય કિસાન સંઘે સીએમને લખ્યો પત્ર. મગફળીની ઓનલાઈન ખરીદીની જેમ ડાંગર અને કપાસની ઓનલાઈન ખરીદીની કરી માંગ. નીચા ભાવને કારણે નુકસાનની કરી રજૂઆત તો કિસાન સંઘે કપાસ અને ડાંગરના ખરીદ કેન્દ્રોની પણ કરી માંગ. પાટણના જિલ્લાના ખેડૂતોએ પાક નુકસાનના વળતર માટે રાધનપુરના ધારાસભ્યને કરી રજૂઆત. સરકારે સર્વે બાદ ખેડૂતોને વળતર આપવા કહ્યું હતું, તેમ છતાં ખેડૂતોને આજ દિન સુધી વળતર ન મળતા ખેડૂતોમાં જોવા મળ્યો. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઓછા મળતા ખેડૂતોમાં ભારોભાર રોષ ફેલાયો. વેપારીઓએ કપાસના એક સરખો નીચો ભાવ રાખતા ખેડૂતો વિફર્યા. કપાસનો માલ માર્કેટિંગ યાર્ડમાં સ્થગિત કરી હરાજી બંધ કરાવી કર્યું વિરોધ પ્રદર્શન. ચાલુ વર્ષે ગીર સોમનાથના 6 તાલુકાઓમાંથી 12000 જેટલા ખેડૂતોએ પાક નુકસાન માટે કરી અરજી. જિલ્લાના અનેક ખેડૂતો હજુ પણ કરી રહ્યા છે અરજી. જિલ્લાના વેરાવળ, કોડીનાર અને તાલાળામાંથી સૌથી વધુ પાક નુકસાન માટેની આવી અરજી, જેમાં મગફળીના પાકને સૌથી વધુ નુકસાન. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં 1 નવેમ્બરથી નવા મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ભારેથી અતિભારે દંડ ફટકારવામાં આવ્યો, જે અંતર્ગત 3 દિવસમાં 1.20 કરોડથી વધુનો દંડ ફટકાર્યો. સુરત આરટીઓમાં લાયસન્સ માટે લાંબી લાઇન લાગેલી જોવા મળી. સરકારે દાખલ કરેલા ટ્રાફિકના નવા નિયમોને લઈને સુરતમાં આરટીઓમાં લાગી લાંબી કતાર. અંદાજે 800 જેટલા લોકોની લાઇનો જોવા મળી હતી. કચ્છના ચોપડવા ગામ નજીક રેલવેની બીજી બાજુ નર્મદા મેઇન લાઇનમાં ભંગાણ. લાખો લીટર પાણી વહ્યું. છેલ્લા ઘણા દિવસોથી અવિરત વહી રહ્યું છે પાણી. તંત્રએ નથી કરાવ્યું હજી સુધી સમારકામ. જામનગરમાં વરસાદ અને માવઠાની સ્થિતિ વચ્ચે ખેડૂતોની હાલ બેહાલ. જિલ્લાના 6 તાલુકાઓમાં નુકસાનીના સર્વેની હાથ ધરાઈ કામગીરી. અધિકારીઓના મતે 10000 ખેડૂતોની પાક નુકસાનની આવી શકે છે અરજી. જિલ્લામાં 3,75,000 હેક્ટરમાં કરાયું હતું વાવેતર. આણંદના બોરસદના ધર્મશના બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં મહંત સ્વામી મહારાજની અધ્યક્ષતામાં યોજાયું કાર્તિકી પૂનમ દેવદિવાળીની ઉજવણી કરાઈ. મોટી સંખ્યામાં હરિભક્તોએ લીધા આશીર્વાદ. મહેસાણાના કંસારા કોઈ ગામના ડોક્ટર નીરજ પટેલના બ્રાઇટ સ્ટર્ટના સ્માર્ટ ઘોડાએ પુષ્કર મેળામાં પ્રથમ ક્રમ મેળવ્યો. સમ્રાટ નામના ઘોડાની પુષ્કર મેળામાં બોલાઈ 1 કરોડથી વધારેની કિંમત, તેમ છતાં ના વેચ્યો ઘોડો. દોર ફરી શરૂ. શિવસેનાએ મુંબઈના ટ્રાઇડેન્ટ હોટેલમાં કોંગ્રેસના નેતાઓ સાથે કરી બેઠક. મુંબઈ પરત થવા પહેલા ધારાસભ્યોને સરકાર બનવા માટેની આપી જાણકારી. વડોદરા સ્વરા પેથોલોજી લેબ ઓડિયો મામલે લેબને કરાઈ બંધ. લેબ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા. પાદરા પોલીસ અને આરોગ્ય વિભાગ કરી રહી છે તપાસ. પાકિસ્તાનના પૂર્વ કમિશનર અબ્દુલ બાસિત ઇમરાન સરકાર પર પ્રહાર. કાશ્મીર મુદ્દે બાસિતે કર્યા પ્રહાર. કહ્યું ઇમરાન ખાન પાસે રોડમેપ નહીં, ભાષણોથી નહીં ઉકેલાય કોઈ સમસ્યા. પાકિસ્તાને કર્યું ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન. રાજૌરી જિલ્લાના કેરી ગામમાં સવારથી ફાયરિંગ, તો સામે ભારતીય સેનાએ પણ આપ્યો વળતો મુંહતોડ જવાબ. જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને પોતાની હરકત નાપાક હરકત બતાવી એલઓસી પાસેના ગામોમાં પાકે કર્યો ગોળીબાર. ત્યારબાદ શાહપુર સેક્ટરની પહાડીઓમાં ગુંજવા લાગ્યા ગોળીબાર અને મોર્ટારની ગુંજ.
ખાલિસ્તાન સમર્થક આતંકીઓ સાથે સંબંધ રાખવાની શંકામાં પકડાયા. બંને પાસેથી પોલીસને મહત્વની જાણકારીઓ પ્રાપ્ત થઈ તો પંજાબમાં આતંક ફેલાવવાની આઈએસઆઈની સાજીશનો પણ થયો પર્દાફાશ. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ ફરી હરકતમાં આવી બીજેપી. ફડણવીસે કહ્યું બીજેપી બનાવશે સ્થિર સરકાર. રાણેએ કહ્યું શિવસેનાને મળીને ઉલ્લુ બનાવી રહ્યા છે કોંગ્રેસ અને એનસીપી. મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી. સરકાર રચવા ઉચિત સમય ન મળતા કરી અરજી. શિવસેનાએ 48 કલાકનો માંગ્યો હતો સમય, જ્યારે રાજ્યપાલે આપ્યો હતો 24 કલાકનો સમય. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે કવાયત તેજ કરાઈ. કોંગ્રેસ અને શિવસેના વચ્ચે વાતચીત થઈ. સૂત્રો મુજબ ઉદ્ધવ ઠાકરે અને અહેમદ પટેલે કરી વાતચીત. 45 મિનિટ સુધી ચાલી વાતચીત. આજે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની આગેવાનીમાં 5 જજોની બેંચ સંભળાવશે સુનાવણી. જેએનયુમાં ફી વધારાને લઈ વિરોધ કરી રહેલા છાત્રોનો ગુસ્સો થંભવાનું નામ નથી લઈ રહ્યું. આજ મુદ્દા પર જેએનયુઆઈ છાત્ર સંઘની થશે બેઠક, જ્યારે એબીવીપી વધારાયેલી ફીને લઈ વિરોધ પ્રદર્શન કરશે. બિહારના સીએમ નીતીશ કુમારે જૂતા પહેરીને દીપ પ્રગટાવ્યાની તસવીરો આવી સામે, જેને લઈ શરૂ થયો વિવાદ. અને આરજેડીના નેતા નીતીશ કુમારની ધર્મનિરપેક્ષતા પર ઉઠાવાયા સવાલો. મધ્યપ્રદેશમાં ગાયોની પૂજાના નિર્ણયને લઈને રાજકીય વાતાવરણ તંગ થઈ ગયું. કમલનાથ સરકારે નિર્ણય કર્યો કે ગાયોને ગૌશાળામાં મોકલવા ઉપરાંત તેમની પૂજા કરાશે અને પૂજા કોંગ્રેસના વિધાયક અને નેતાઓ કરશે. કેટલાક પોલીસકર્મીઓ પર પથ્થરમારના આરોપમાં કેટલાક લોકોને ઝડપી પડાયા. હુમલાની ઘટના 11 નવેમ્બરે બની, જેમાં બે જૂથો વચ્ચે થઈ હતી મારામારી. દિલ્હીમાં હજુ પણ પ્રદૂષણનો માર સહન કરી રહ્યા છે દિલ્હીવાસીઓ. વહેલી સવારથી જ પ્રદૂષણને કારણે વિઝિબિલિટી ઓછી થઈ તો હજુ પણ કેટલાક વિસ્તારોમાં શ્વાસ લેવામાં અનુભવાઈ તકલીફ. દિલ્હીના પોશ વિસ્તારમાં રાનીબાગમાં ચોરીની ઘટના કેદ થઈ. સીસીટીવી કેમેરામાં ચોરોએ કપડાની એક દુકાનમાં લાખો રૂપિયા ચોરી લીધા. તલવાર, પિસ્તોલ અને લોખંડની રોડ લઈ સફેદ લક્ઝરી કારમાં આવ્યા હોવાનું ખુલ્યું. પ્રદૂષણથી રાહત મેળવવા માટે દિલ્હીમાં ઓક્સિજન વેચનારી એક રેસ્ટોરન્ટ ખુલી. શુદ્ધ હવામાં શ્વાસ લેવા માટે કરવા પડે છે રૂપિયા ખર્ચ. દિલ્હીના શોપિંગ મોલમાં શુદ્ધ ઓક્સિજન કરાવાય છે ઉપલબ્ધ. છત્તીસગઢની રાજધાની રાયપુરના એક પ્રાઇવેટ સ્કૂલમાં એડવેન્ચર સ્પોર્ટ્સ દરમિયાન દોરડા પર ઝૂલી રહેલી એક વિદ્યાર્થી 25 ફૂટથી નીચે પડતા ઘાયલ થઈ ગઈ. દોરડા સાથેની તેની સેફ્ટી બેલ્ટ તૂટતા ઘટી હતી દુર્ઘટના. યુપીના કાનપુરમાં માછલીઓથી ભરેલી ટ્રક સડક પર પલટી જતા લોકોએ ચલાવી માછલીઓની લૂંટ. તો લોકો થેલો ડોલ લઈ માછલીઓ પકડતા નજરે પડ્યા. જોકે પોલીસકર્મીઓ પણ આ લૂંટ રોકવાના નાકામ જોવા મળ્યા. હાથીઓએ ખેતરોમાં મચાવ્યો જોરદાર ઉત્પાત. હાથીઓના ઝુંડોએ આસપાસના તમામ ખેતરોમાં રહેલા ઉભા પાકને કર્યો બરબાદ. યુપીના રાયબરેલીમાં એક બાળ સંરક્ષણ ગૃહમાં એક મહિલા કર્મચારીની કેટલાક છાત્રોએ કરી પિટાઈ. આરોપ છે કે તેના મેનેજરે છાત્રોએ તેમની પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા, જેનો વીડિયો પણ સામે આવ્યો. ત્રિપલ તલાક કાયદાને અસંવૈધાનિક ઘોષિત કરવા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને સિરત ઉન નવી એકેડેમીએ દાખલ કરી અરજી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી મામલાને મુખ્ય મામલા સાથે ટેગ કર્યો. શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ લતા મંગેશકર મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ. પરિસ્થિતિમાં સુધાર નહીં. આખરે મહારાષ્ટ્રમાં લાગ્યું રાષ્ટ્રપતિ શાસન. રાજ્યપાલની ભલામણને રાષ્ટ્રપતિની મંજૂરી. શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી. સુનાવણીની આજે શક્યતા. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનને મળી કેન્દ્રની મંજૂરી. પીએમના બ્રાઝિલ પ્રવાસ પહેલા લેવાયો નિર્ણય. કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય. ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન. કહ્યું ભાજપ માંગશે તો આપીશું સમર્થન. એનસીપી કોંગ્રેસ સાથે પણ કરીશું વાત. લોકસભામાં ભાજપે રાખ્યા અંધારામાં. કોંગ્રેસ એનસીપીના નેતાઓની બેઠકમાં પણ ન નીકળ્યું કોઈ સમાધાન. બંને પક્ષો કરશે વધુ ચર્ચા. રાષ્ટ્રપતિ શાસનના નિર્ણયની કરી નિંદા. મહારાષ્ટ્રમાં શિવસેનાને ઝટકો. એનસીપી કોંગ્રેસ પોલીસ સરકાર બનાવવા મુદ્દે હજુ નથી કરાયો કોઈ નિર્ણય. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા વિશે બહોળ્યા અહેમદ પટેલ. કહ્યું કેન્દ્રએ ક્યારેય નિયમોનું પાલન ન કર્યું અને મહારાષ્ટ્રમાં લોકતંત્ર અને સંવિધાનની મજાક ઉડાડવાનો પ્રયાસ કર્યો. તો પટેલે કહ્યું કેન્દ્ર સરકારે અનેક રાજ્યોમાં આ જ રીતે મનમાની કરી. શિવસેનાને સમર્થન આપવા અંગે બોલ્યા અહેમદ પટેલ. કહ્યું અમે એનસીપી સાથે ચર્ચા કર્યા વિના કોઈ નિર્ણય નહીં લઈએ. તેમણે કહ્યું એનસીપી સાથે વાત કર્યા બાદ શિવસેના સાથે વાત કરીશું. તો પટેલે રાષ્ટ્રપતિ શાસન લગાવવાના નિર્ણયની કરી ટીકા. તો મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે બોલ્યા એનસીપી પ્રમુખ શરદ પવાર. કહ્યું આપસી સહમતિ બાદ જ લઈશું નિર્ણય. પવારે કહ્યું એનસીપી સાથે ચર્ચા પૂરી થયા બાદ જ શિવસેના સાથે કરશું વાત. તો પવારે કહ્યું શિવસેના સાથે ગઠબંધન પહેલા દરેક મુદ્દા પર થશે ચર્ચા.
તો એનસીપી કોંગ્રેસ બાદ ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન પર આવી પ્રતિક્રિયા, કહ્યું રાજ્યપાલે ભાજપને બહુમત સાબિત કરવા માટે 48 કલાકનો સમય આપ્યો અને અમને એક દિવસનો સમય આપ્યો. તો ઉદ્ધવે કહ્યું અમારો સરકાર બનાવવાનો દાવો હજુ પણ યથાવત. ઉદ્ધવ ઠાકરે ગઠબંધન મુદ્દે ભાજપને લીધી આડે હાથ, કહ્યું ભાજપ સાથે જવાનો વિકલ્પ અમે ખતમ નથી કર્યો. તો શિવસેના પ્રમુખે રાષ્ટ્રપતિ શાસન પર વ્યક્ત કરી નારાજગી, કહ્યું અમારી પાસે સરકાર બનાવવા માટે 6 મહિનાનો સમય. પીએમ મોદી ચાઇનીઝ પ્રેસિડેન્ટ શી જિનપિંગ સાથે કરશે મુલાકાત, બ્રાઝિલમાં થનારી 11મી બ્રિક્સ સમિટના અંતે જિનપિંગ સાથે કરશે મુલાકાત. બાબરી મસ્જિદ અને રામ મંદિરને મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને રિવ્યુ પિટિશન ફાઇલ કરવા મામલે મુસ્લિમ પક્ષની બેઠક યોજાશે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક 17 નવેમ્બરે યોજાશે. કાયદાના રક્ષકો જ એકબીજા સાથે લડી પડ્યા, બે પોલીસકર્મીઓ રસ્તા વચ્ચે લડી પડ્યા. મહારાષ્ટ્રના ભંડારા શહેરની ઘટના, 4 પોલીસકર્મીઓએ કર્યા સસ્પેન્ડ. અમેરિકાના ન્યૂયોર્કમાં ભારતીય મૂળના એક વ્યક્તિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી. મૃતક પત્ની એક્ટર ઋતિક રોશનની ફેન હોવાથી પતિને આ વાત પસંદ નહોતી, જેને લઈ પતિએ પત્નીની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા. અમેરિકાએ H-1B વિઝાની ફીમાં $10 કર્યો વધારો. વર્તમાન સમયમાં 32,000 ફી. અમેરિકી ઇમિગ્રેશન મંત્રાલય મુજબ ઇલેક્ટ્રોનિક રજીસ્ટર સિસ્ટમ માટે ફીમાં વધારો કરાયો. સીરિયાના ઉત્તર પૂર્વી વિસ્તારમાં 3 અલગ અલગ બોમ્બ બ્લાસ્ટ થતા 7 લોકોના મોત. બ્લાસ્ટ ભીડવાળા વિસ્તારમાં રાખેલી કારમાં બોમ્બ દ્વારા કરાયા. ગાઝામાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઇસ્લામિક જિહાદ ગ્રુપના એક આતંકી સંગઠનના કમાન્ડરનું મોત. ઇઝરાયેલે હાલમાં થયેલા રોકેટ હુમલામાં આ સંગઠનને ઠેરવ્યું હતું જવાબદાર. વિયેતનામના જંગલોમાં 30 વર્ષ બાદ નજર આવ્યું ચાંદી જેવું ચમકનારું સસલા નાકાનું સૌથી નાનું હરણ. ચીનના શેનદોંગ પ્રાંતમાં એક બેકાબુ કારે પોલીસની ગાડીને મારી જોરદાર ટક્કર. દુર્ઘટનામાં પોલીસની કાર અને અકસ્માતવાળી કારને પહોંચ્યું નુકસાન, તો કારનો ડ્રાઈવર ગંભીર રીતે થયો ઘાયલ. પાકિસ્તાનમાં ખુદ ઇમરાન ખાન વિરુદ્ધ તેની જ પ્રજાનો રોષ જોવા મળ્યો. ભીષણ મોંઘવારી સામે લડનારા પાકિસ્તાનીઓને બેટંક ભોજન માટે પણ વલખા મારવા પડી રહ્યા છે. ટામેટા અને ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા. અમેરિકાના મેસાચ્યુસેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ગ્રાઉન્ડમાં રોબોટની બે ટીમો વચ્ચે ફૂટબોલ મુકાબલો યોજાયો. 4 પગવાળા રોબોટ્સે મેચ દરમિયાન બતાવ્યા કરતબો. પાકિસ્તાનના એક મંત્રીએ લોકોને તેની બિરયાની બનાવી ખાવાની સલાહ આપી. કરાંચીમાં તીડના હુમલાથી લોકોની હાલત ખરાબ, તો તીડના હુમલાથી પાકને નુકસાનીનો ખતરો વધ્યો. અમેરિકાના શિકાગોમાં હિમવર્ષાને કારણે 1,000થી વધુ ઉડાનો કરાઈ રદ. ત્યાંના ઓહેર ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર જામ્યા બરફના થર. ખરાબ હવામાન લઈ વધુ ઉડાનોને કરાઈ રદ. તો સાથે જ અન્ય સમાચારો સામે આવી રહ્યા છે. શિયાળા માટે હજુ પણ રાહ જોવી પડશે. રાજ્યમાં શિયાળાની શરૂઆત મોડી થશે. 20મી સુધીમાં ઉત્તર તરફના પવનો ફૂંકાશે. સીધા પવનો ફૂંકાયા બાદ ઠંડીની શરૂઆત થશે. ઉલ્લેખનીય છે કે લગભગ 15 નવેમ્બર બાદથી જ રાજ્યમાં શિયાળાની શરૂઆત થશે તેવું અનુમાન હવામાન વિભાગ લગાવી રહ્યું હતું. જો કે હવે જે સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે હજુ પણ ઠંડીની સીઝન જે છે તે મોડી શરૂ થાય તેવા એંધાણ છે. સમાચારો મોરબીથી. મોરબીના સાપકડા ગામમાં ખેડૂતોએ કર્યો છે હલ્લાબોલ. પાક સર્વેમાં ગેરરીતિનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે. સર્વે ટીમ પહોંચતા ખેડૂતોએ હોબાળો કર્યો હતો. કપાસના પાંદડા લીલા હોય તો નુકસાન નહીં. સર્વેના નિયમથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતો ગાંધીનગર આ અંગે રજૂઆત કરવા માટે રવાના થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે જે સર્વે ટીમ કામગીરી કરી રહી છે તેના માપદંડો જે છે તે ખેડૂતોની પરિસ્થિતિથી બિલકુલ વિપરીત હોવાનું ખેડૂતો માની રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જે માપદંડો નુકસાનીને નક્કી કરવામાં આવ્યા છે તે પ્રકારે નુકસાની તેનાથી વધારે નુકસાની થઈ હોય તે છતાં પણ આ માપદંડો જે છે તેને કારણે તેઓને યોગ્ય વળતર ન મળી શકે તે લઈને સર્વે ટીમ સામે તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો અને આ અંગે હલ્લાબોલ કરતા તેઓ ગાંધીનગર જવા રવાના થયા છે. વધુ માહિતી સંવાદદાતા અતુલ જોશી આપી રહ્યા છે. જી અતુલ, શું કહેવું છે ખેડૂતોનું? સર્વે ટીમની કામગીરીથી નારાજ જોવા મળી રહ્યા છે ખેડૂતો. હજી જણા છેલ્લા મોરબી જિલ્લામાં કેટલાક સમયથી જે સર્વેની ટીમો જે 18 ટીમો છે તેના દ્વારા જે 3.5 લાખ હેક્ટરમાં જે નુકસાનનો જે છે તેમાં એક સર્વે ચાલી રહ્યો છે. ત્યારે આજે હળવદના જે સાપકડા ગામ છે ત્યાં સર્વે કરવા માટે ગયેલી ટીમ જે છે તેના પર
ખેડૂતો દ્વારા જે 33% થી વધારે તેની પાસે સત્તા ન હોય નુકસાન સર્વે કરવાની, ખેડૂતોએ આ બાબતનો વિરોધ કર્યો હતો. સાથે જ જે સ્કીમ છે સરકારની કે લીલા પાંદડામાં જે છે નુકસાન જે હોય લીલા પાંદડા તેમાં નુકસાન નહીં બતાવવામાં આવે તેનો પણ ખેડૂતે વિરોધ કર્યો હતો. અને હાલ જે ખેતીવાડી અધિકારી છે તે પણ સાપકડા પહોંચી ગયા છે અને એક જૂથ છે ગાંધીનગર જવા રવાના થયું છે. જરણા જી, બિલકુલ આભાર. આ સાથે સમાચારો સુરતથી. સુરતમાં ફરી જાહેરનામાનો ભંગ થયો છે. જાહેરનામામાં ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે. તલવારથી કેક કાપતો વિડીયો થયો છે વાયરલ. ઉધના વિસ્તારનો વિડીયો હોવાની શક્યતા હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે હથિયારથી કાપવામાં આવી રહી છે કેક અને તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે હાલ જાહેરનામાનો ભંગ કરાતો આ વિડીયો સામે આવતા આ અંગે કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. આપણે વિચાર છે કે એક યુવક જે છે તે તલવાર વડે કેક કાપી રહ્યો છે. તો એક તરફ જ્યાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જાહેરમાં કોઈ પણ બર્થડે સેલિબ્રેશનની જે પ્રકારે સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે તેના પર રોક લગાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ આ તો તેનાથી પણ વધારે જાહેરમાં એટલે કે અહીં જે પ્રકારે વાહનો પાર્ક કરેલા દેખાય છે અને તેના પર આ કેક મૂકવામાં આવે છે અને એક નહીં પરંતુ ઘણી બધી કેક્સ છે તે આ દ્રશ્યોમાં નજરે પડી રહી છે. પરંતુ તેનાથી પણ ચોંકાવનારી બાબત છે કેક કટિંગ કરવામાં આવતા આ દ્રશ્યો. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.